नमस्कार, स्वागत छे आपનું મેટ્રો ન્યૂઝમાં। હું છું ધાર્મિક। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા મોટા સમાચાર અમદાવાદની ઉદ્ગમ સ્કૂલના સામે આવી રહ્યા છે। ઉદ્ગમ સ્કૂલની હલકાઈ સામે આવી છે। વાલીઓ પાસેથી ફી વસૂલે છે તેને જ ધમકાવ્યા છે। સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ધમકાવવાના સમાચાર સામે આવ્યા છે। સ્કૂલ સંચાલકોની ચોરી પર સીના ચોરી સામે આવી છે। પહેલા વિદ્યાર્થીઓને તડકામાં બસની રાહ જોવડાવી હતી અને વાલીઓને રજૂઆત માટે પહોંચ્યા તો પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને લઈ શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવું માંગ ઉઠવા પામી છે। સરકારી નિયમો નેવે મૂકી ફી ઉઘરાવતા શરમાતા નથી શાળા સંચાલકો। અમદાવાદના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં 1.5 કલાક જેટલું બેસાડી રાખતા વાલીઓ વિફર્યા હતા। બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતા બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું। ત્યારબાદ આજે અચાનક વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલે 10 જેટલા બાઉન્સરો ગોઠવી પ્રવેશ આપ્યો ન હતો। ત્યારબાદ પોલીસ દોડી આવી હતી। પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ આપ્યો હતો। ઉદ્ગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને 2 દિવસની રજા આપી છે તેવો વાલીઓ આક્ષેપ કર્યો છે। 6 થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી છે। 12ના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સફોર્મેટર્સની મદદથી સ્કૂલે પહોંચાડવા માટે આદેશ કરાયો છે। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલની હલકાઈ સામે આવી છે। વાલીઓને અટકાવવામાં આવ્યા છે। પોતે જાતે જ રજાના દિવસો જાહેર કરી દીધા છે। જ્યારે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા તો વાલીઓને અટકાવવામાં આવ્યા હતા, બાઉન્સરો દ્વારા અટકાવવામાં આવ્યા હતા। 1 થી 5ના વિદ્યાર્થીઓને 2 દિવસની રજા આપી દીધી છે પોતે જાતે જ। ત્યારે હવે સવાલો ઊભા થાય છે કે આ હલકાઈ ક્યાં સુધી? 6 થી 11ના વિદ્યાર્થીઓને રજા આપી હતી, ત્યારબાદ વાલીઓ મળવા પહોંચ્યા હતા શાળા સંચાલકો પાસે, પરંતુ શાળા સંચાલકોની હલકાઈ સામે આવી હતી અને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। સમગ્ર માહિતી બાપે ન્યૂઝ રૂમથી સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, શાળા સંચાલકોની હલકાઈ સામે આવી છે, વાલીઓ મળવા પહોંચ્યા હતા, તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો, શું છે વિગતો? ધાર્મિક, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી અમદાવાદના પોસ્ટ વિસ્તાર એટલે કે અમદાવાદના જે થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ગઈકાલે જે પ્રમાણે જે સ્કૂલ બસ છે તે સ્કૂલ બસમાં જે બાળકો હતા તે બાળકોને 1 થી 1.5 કલાક 40 ડિગ્રી ગરમીમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના વાલીઓ છે તે વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા। જે 12 વાગે જે શાળા છૂટતી હોય છે તેના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ 1.5 કલાક સુધી ઘરે ના પહોંચતા વાલીઓમાં પણ એક ચિંતાનો વિષય થયો હતો। તેને લઈને જે સમગ્ર જે વાલીઓ છે તે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। ત્યાં તેમને જોયું હતું કે તેમના બાળકો છે તે 40 ડિગ્રી ગરમીની અંદર બસમાં બેસી રહ્યા છે અને તેમને ન તો પૂરતું પીવાનું પાણી પણ આપવામાં આવ્યું હતું અને ના તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। અમુક બાળકો તો છે તે ગભરાઈ ગયા હતા અને અમુક બાળકો તો રડવા લાગ્યા હતા। સમગ્ર મામલે જ્યારે આજે વાલીઓ પોતે ઉદ્ગમ સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે ઉદ્ગમ સ્કૂલની દાદાગીરી છે તે સ્પષ્ટપણે સામે આવી હતી। ઉદ્ગમ સ્કૂલ દ્વારા જે ગેટ છે તે ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, જે વાલીઓ છે તે વાલીઓને અંદર જવા દેવામાં નહોતા આવ્યા, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે હાલમાં શિક્ષણનું જે ધામ કહી શકાય કે જ્યાં આગળ લોકો પોતે પૂજન કરે છે તે અત્યારે હાલ ઉદ્ગમ સ્કૂલ છે તે વેપારીકરણ કરતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે જે 1 થી 5ના જે વિદ્યાર્થીઓ છે તેમને 2 દિવસની રજા આપી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે 6 થી 11ના જે વિદ્યાર્થીઓ છે તેમને 1 દિવસની રજા આપવામાં આવી હતી અને જે 12મા ધોરણના જે સ્ટુડન્ટ હતા તેમને પોતે જાતે વ્યવસ્થા કરીને સ્કૂલે આવવાનું કહેવામાં આવ્યું હતું। એટલે કે કહી શકાય કે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ મસ્ત મોટી ફી લઈને જે વિદ્યાર્થીઓને હાલાકી છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સ્કૂલ જ્યારે ચાલુ દિવસે જ્યારે રજા લેતી હોય છે ત્યારે તેમને ડીઓની મંજૂરી લેવી પડતી હોય છે, પરંતુ ઉદ્ગમ સ્કૂલ દ્વારા ડીઓની મંજૂરી નહોતી લેવામાં આવી તેવું ડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે જે
उद्गम स्कूल छे ते उद्गम स्कूल द्वारा जे वालीओनी जे रजूआत छे ते पण नोती सांभळवामां आवी। अमुक वालीओ जे रजूआत करवा गया था तेमने वालीए पोतानुं नाम ना आपवानी शरते के अमने मंतव्य न्यूज़ने कहेवामां आव्युं हतुं के जो तमे वधारे कोई पण प्रकारे मीडिया समक्ष तमारुं निवेदन आपशो तो तमारा बाळकनुं भविष्य छे ते भविष्य जोखममां मुकाई जशे अने तमने स्कूलमांथी एडमिशन नहीं आपवामां आवे। एटले के कही शकाय के जे प्रमाणे हाल उद्गम स्कूल छे ते वालीओ साथे पण क्यांक ने क्यांक दादागिरी करी हुई तेवुं स्पष्ट लागी रह्युं छे। वालीओ द्वारा एवी मांग उठवामां आवी हती के जे प्रमाणे जे શિક્ષણ મંત્રી છે જીતુ વાઘાણી પણ ક્યાંક ને ક્યાંક આજે સ્કૂલમાં સ્કૂલનો જે વિવાદ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાલીઓ અને જે સ્કૂલ પ્રશાસન વચ્ચેનો વિવાદ છે તેમાં ક્યાંક ને ક્યાંક વાલીઓને તકલીફ ના પડે તેવો રસ્તો કરી આપવામાં આવે, બસ મોટી ફી લેવામાં આવે છે અને વાલીઓ છે તે વાલીઓ ફી ભરીને પણ આજે તેમના બાળકોને આ પ્રકારની જે હેરાનગતિનો ભોગ બનતું હોય તો વાલીઓ પણ ચેતવવાની જરૂર છે કે આવી સ્કૂલોમાં જે પ્રમાણે તમે આટલી બધી ફી ભરો છો અને ત્યારબાદ તમારું બાળક છે તે બાળક 1.5 થી 2 કલાક સુધી ગરમીમાં બેસી રહે છે, તાપમાં બેસી રહે છે અને જે ટ્રાન્સપોર્ટેશનની બસ છે તેમાં બેસી રહે છે, શાળા દ્વારા પાણીની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી છે, બાળકો પણ છે તે ક્યાંક ને ક્યાંક ગભરાઈ ગયા હોય તેવું વાલીઓનું કહેવું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ઉદ્ગમ સ્કૂલની દાદાગીરી છે તે દાદાગીરીઓ વાલીઓની સમક્ષ આવી હતી, પરંતુ વાલીઓ પોતાના જે બાળકો છે તે બાળકોનું ભવિષ્ય ના બગડે અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારની જે છેડછાડ ના થાય તેને લઈને ખુલીને આવવા માટે તૈયાર નથી। પરંતુ હાલમાં હવે જો જે પ્રમાણે અમદાવાદના જે ડીઓ છે ડીઓ દ્વારા પણ કડકમાં કડક પગલાં ક્યારે લેવાશે તે પણ એક ચર્ચાનો વિષય છે, કારણ કે અવારનવાર છે તે ઉદ્ગમ સ્કૂલ વિવાદમાં આવતું હોય છે, પરંતુ કોઈ પણ દિવસ ઉદ્ગમ સ્કૂલ વિરુદ્ધ ક્યારે પણ કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં છે તે લેવામાં નથી આવી રહ્યા। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ શહેરના જે ડીઈઓ છે તેમના દ્વારા જે વિના મંજૂરીએ જે રજા લઈને બાળકોને રજા આપી દેવામાં આવી છે અને જે બાળકો જે 1.5 થી 2 કલાક સુધી શાળાની જે ભૂલ છે તેના કારણે હેરાન થયા તેને લઈને હવે ડીઈઓ જાગૃત થઈને કાં તો કોઈના જો એ પ્રમાણે જે કોઈના પ્રેશરમાં ના આવીને ક્યાંક ને ક્યાંક શિક્ષાત્મક પગલાં લે તેવી જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેમની માંગ છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ઉદ્ગમ સ્કૂલની હલકાઈ સામે આવી છે, મન ફાવે તેમ રજા આપવા લાગ્યા છે, ડીઓની પરવાનગી વગર રજા આપવામાં આવી છે, ત્યારે આવનારા સમયમાં ડીઓ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર મંડરાયેલી છે। ઉદ્ગમ સ્કૂલને લઈ સમાચાર સામે આવ્યા છે કે વાલીઓ તેમને મળવા પહોંચ્યા હતા પરંતુ બાઉન્સરો ગોઠવી દાદાગીરી કરવામાં આવી છે, જેઓ ફી આપી રહ્યા છે તેમને જ મળવા દેવામાં નથી આવ્યા, ત્યારે વાલીઓને ધમકાવતા શરમ નથી આવતી તમને તેવા સવાલ હાર લોકોને ઊભા થઈ રહ્યા છે। આવા શાળા સંચાલકો સામે કાર્યવાહી ક્યારે થશે? અવારનવાર આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે માસૂમ બાળકોને હેરાન કરવામાં શું મળી રહ્યું છે શાળા સંચાલકોને? જે વાલીની ફી લીધી છે તેમને રોકવા બાઉન્સર કેમ રાખ્યા? આવા સવાલો ચર્ચાઈ રહ્યા છે, વાલીઓથી તમને આટલો ડર કેમ લાગી રહ્યો છે? જે વાલીઓ ફી ભરી રહ્યા છે તેમનાથી શાળા સંચાલકો ડરી રહ્યા છે? શું આવા નમાલા સંચાલકોને રાજકીય સમર્થન છે? શું કોઈ રાજકીય પીઠબળ ધરાવે છે? વાલીઓને ધમકાવતા શરમ નથી આવી રહી તેવા હજારો સવાલ હાલ થઈ રહ્યા છે, ઉદ્ગમ સ્કૂલની હલકાઈ સામે આવી છે, વાલીઓને મળવા માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી,